જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો તો જલ્દી જલ્દી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલાં ઘણા બધા પરિચિત ચહેરાઓ પણ છે અને મજાના મિત્રો પણ છે સંતો છે બધાને હું પહેલાં તો વંદન કરી લઉં સમય ઓછો છે વિટામિન ડી તમને ઘણું બધું મળી રહ્યું છે અત્યારે પછી અતિ સર્વત્ર વર્જે જેવું થાય સુભાષબાબુ આપણા સુભાષચંદ્ર બોઝ ત્રેવીસમી જાન્યુઆરી હમણાં મહેશભાઈ એમનો જન્મદિવસ ગયો એ સિવિલ સર્વિસની પરીક્ષામાં પાસ થયેલા એમણે નોકરી કરી નહીં અંગ્રેજોની પણ એમને છેલ્લે પૂછવામાં આવેલું કે ડિફાઈન પોઈઝન સવાલ કેમિસ્ટ્રીનો હતો કે રાસાયણિક વ્યાખ્યા શું થાય ઝેરના બંધારણની અને સુભાષ બાબુએ જવાબ આપેલો કે એક્સેસન ઓફ એનીથિંગ ઇઝ પોઈઝન અતિરેક કઈ પણ થાય એ ઝેર છે તો મારે રજાભાઈને પહેલા તો અભિનંદન આપવાના કે તમે એવો સરસ કાર્યક્રમ મે મહેશભાઈને કીધું અહીં ઉપર આવતા આવતા કે તમે મારું અડધું કામ કરી દીધું મારે જે અભિનંદન પાઠવવાના હતા મારે જે દેશી કાઠિયાવાડીમાં કહું તો પોખણા કરવાના હતા આ હરખ વ્યક્ત કરવાનો હતો કે આવી રીતે કોઈ ફેક્ટરી પ્રજાસત્તાક પર્વ ઉજવીને બતાવે અને એ પાછો લેગસી છે આ તો દર વખતે ઉજવે છે આ વખતે મને મોકો મળ્યો બાલકૃષ્ણભાઈનો ફોન આવ્યો અચાનક મને કહે કે આવવાનું છે એટલે મેં એક તો મને તો આમ મહુ આવવાનું થાય એટલે ગમે કારણ કે મારે તલરાજના દર્શન થઈ જાય એટલે મેં તરત જ એમને કહ્યું મેં કીધું આવા નિમિત્તની હું રાહ જોતો હું એક કાર્યક્રમ આપે કેવું એમ સ્કૂલનો હતો સવારે આઠ વાગ્યા વાળો ક્યાં વિદ્યાર્થી વિદ્યાર્થીઓનું રેડીમેડ ઓડિયન્સ હોય ને એટલે લોકોને ટેવ પડી ગઈ છે કે આ છોકરાઓ બેઠા રહે અહીં તો વેપારીઓનું અમારા મિત્રોનું હું તો આપમાંથી કેટલાક મિત્રોને યાદ હશે કદાચ એપીએમસીમાં ઘનશ્યામભાઈ કાર્યક્રમ રાખેલો ત્યારે પણ વક્તા તરીકે આવેલો તો ઘણા બધા સરસ પ્રબુદ્ધ નાગરિકો કહી શકાય એમનું સંમેલન મેં વિવેકપૂર્વક પહેલો કાર્યક્રમ જતો કર્યો શાળાવાળો અને અહીં આવવાનું નક્કી કર્યું અહીં વહેલો પહોંચી ગયેલો સમયથી વહેલો આવેલો અગિયાર વાગ્યાનો સમય હતો પણ હું તો એનાથી વહેલો આવ્યો બધા વડીલો મિત્રોને મળ્યો વાતાવરણની સરસ શ્વાસમાં લીધી પછી મેં કહ્યું કીધું ભાઈ થોડીક અનુકૂળતા હોય કારણ કે પ્રિય મોરારી બાપુ અહીં છે મને તો ખ્યાલ નહીં પણ સવારે ખબર પડી કે બાપુ તો હાજર છે એટલે મેં કીધું હું અત્યારે તો રામ મંદિરે મારાથી જઈ શકાય એમ નથી ભીડ ઘણી છે ગઈકાલે વડાપ્રધાને કેબિનેટ મિનિસ્ટરોને ના પાડી છે કે ભાઈ તમે હમણાં થોડાક વખત રહેવા દેજો અને જે સામાન્ય માણસોની ઘણી ભીડ છે લોકોનો ઉમળકો છે શાંત થવા પછી રાજકીય બધા મિત્રો ત્યાં જજો પણ બાપુના દર્શન કરી લો એટલે મારે રામ મંદિરના દર્શન થઈ ગયા કારણ કે બાપુ અયોધ્યા થઈને આવ્યા છે અને આ ગામનું તો ઘરેણું છે આ પંથક તો એનાથી ઓળખાય તલકાચરડા તો એનું ભૂષણ છે એટલે મેં એક વિનંતી કરી અને વકીલ પરિવારની સંમતિ લઈને મેં કીધું બધા આગેવાનો મિત્રોની હું ક્ષમા યાચના કરી લઈશ જાહેર મંચ ઉપરથી પણ મેં કીધું મારે આ અમારી જાત્રા થઈ જાય બાપુને વંદન કરી લઉં દર્શન કરી લઉં પછી બપોર સુધી તો એમને એ તો બહુ કરુણામય જીવ છે કદાચ એવો ઊભા પણ રહે કે જઈ આવવાનો છે એમ કરીને પણ એમને કષ્ટ આપવું આપણને ગમે નહીં તો આ વચલો રસ્તો કાઢ્યો અને ભારત આટલા માટે જ વિખ્યાત છે ને આપણે વચલા રસ્તાઓ કાઢી શકીએ સાહેબ દુનિયામાં ભારત એટલે તો ટકી ગયું છે આટલા વર્ષોની ગુલામી હોય આટલા હજાર વર્ષોથી ભારત તમે જુઓ જ્યાં જ્યાં અલગ 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 શાસનો થયા એ દેશની સંસ્કૃતિઓ બદલાઈ ગઈ દેશની ભાષા બદલાઈ ગઈ દેશનું ધર્મ બદલાઈ ગયો આપણે ત્યાં બધાને આપણે સમાવી લીધા તમે કલ્પના કરો હું તો ગુજરાતીમાં લખું છું મહેશભાઈ જેટલી ગઝલો ગુજરાતી તેટલી એવી ઉર્દુમાં નથી લખાતી આપણે ગઝલને ગુજરાતી કરી નાખી મરીઝ સાહેબથી શરૂ કરી અને અલગ 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 કેટલા બધા આપણે ત્યાં સરસ રત્નાકારો કવિઓ આવ્યા ભારતની આ વિશિષ્ટતા છે કે ભારત ઋષિઓની જે સંસ્કૃતિ છે ને એ એવી સંસ્કૃતિ છે કે બધાને પોતાના સમાવી દે બધાને પોતાના કરી દે અને એટલે આ દેશ છે એનો તિરંગો છે બહુ ઝળહળ થઈ રહ્યો છે આપણે વચ્ચે જે સફેદ રંગ રાખ્યો છે આમ રંગોના પ્રતિક છે હરિયાળીનો રંગ શાંતિનો રંગ અધ્યાત્મનો રંગ પણ હું તો એમ કઉ છું કે સફેદ રંગમાં બધા રંગો આવી જ જાય આખે આખું મોરપીચ સમાઈ જાય ન્યૂટને સાબિત કરેલું કે એક સફેદ પ્રકાશનું કિરણ હોય એને તમે પેલા પ્રિઝમમાં જુઓ તમને સાતે સાત રંગો દેખાય એમ ભારત એક સાથે બધા રંગોને સમાવીને બેઠું છે અને આ કિંગ્સ છે એનું સબૂત છે કે ભારત એક સાથે બધા રંગોને સમાવીને બેઠેલું મોરપીસ છે રંગ એક દેખાય પણ અંદર બધા રંગો છે અને આપણને મેં કીધું એમ બતલા રસ્તા કાઢતા આવડે છે આપણને થોડું એડજસ્ટમેન્ટ કરતા આવડે છે આ ભારતનું પ્રાણ છે બરાબર જગ્યા ન હોય તો માણસ આગળ પાછળ થઈને ત્રણ જણાની સીટમાં ચાર જણા ગોઠવાઈ જાય પણ મુસાફરી કોઈનું મોડું ન થાય એટલું કરી દે મેં કહ્યું મેં કેમ કીધું આપણા વડીલો એ હોય ને કે મંદિર બંધ થઈ ગયું હોય ધજાના દર્શન કરવા આપણે જાત્રા ન કરી શકીએ જાત્રા કરી આવી હોય એને પગે લાગી લેવું તો બાપુ દર્શન થઈ ગયા એટલે મેં કીધું કે આપણે અયોધ્યાની યાદની જાત્રા થઈ આ આપણું એડજસ્ટમેન્ટ છે અને હવે જે વાત મારે તમને કરવી છે આ તો આપણી લાગણી છે એટલે કાલી ભાઈ તમને થોડાક તૈયાર કરી કે થોડુંક થોડુંક તમારે વેઠવું પડશે પંદર વીસ મિનિટ એનાથી વધારે નહીં ચિંતા કરતા ની કોલેજની નોકરી છોડી દીધી અને બાવીસ વર્ષ થયા એટલે પિસ્તાલીસ મિનિટનો ક્લાસ ન હોય એ મને ખ્યાલ છે સુરત દાદા આપણને ચેતવણી આપી જ રહ્યા છે કારણ કે મધ્યાહન થઈ ગયો છે એટલે ઉપર છે એકદમ એટલે આપણને શીખવાડશે ખરા કે ભાઈ આ અત્યારે આનાથી વધારે ન થઈ શકે એટલે હું બહુ મારે મુદ્દાસર જ વાત કરવી છે પોઈન્ટ ટુ પોઈન્ટ પણ મારે જે વાતની શરૂઆત કરવી છે અહીં સરસ મજાના બધા આપણા રાષ્ટ્રીય આગેવાનોના બધા સરસ ફોટાઓ મૂકવામાં આવ્યા છે એવા એક આપણા આગેવાન સરદાર પટેલ આ દેશનો નકશો એના વગર હોત નહીં જોઈ રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે તો નામ આપવામાં યુનિટી એકતાના શિલ્પી સરદાર એક રઝાભાઈ બહુ ચાહક યુવાન એ વખતે યુવાન મને મળ્યા ત્યારે તો એ બહુ વૃદ્ધ થઈ ગયા હતા એસી વર્ષ ઉપરની ઉંમર હતી ડાંગના આદિવાસી આગેવાન હતા ઘેલુભાઈ નાયક જયારે ભારત આઝાદ નહોતું હતું ત્યારે એ આઝાદીની ચળવળમાં ગાંધીજી અને સરદારથી પ્રભાવિત થઈને જોડાયેલા ગેલુ ભાઈ મને મળે ને પણ ખાદીની ચડ્ડી પહેરીને ફરે અને એવું કહેવાતું કે ડાંગના જંગલોમાં દીપડાના કાન પકડીને આમ બેસાડી દે દીપડાનો પકડીને બેસાડી દે મેં કીધું તમને આવું વાત સાંભળી છે મને કઈ વાત નથી હો સાચું છે તમારે આવું હોય બતાવું મેં કીધું આવા પારખા આપણે કરવા નથી તમારા કાન દીપડો તમને ઓળખે મને થોડો ઓળખે આપણે જંગલમાં જાય આપણે વેજીટેરિયન હોય પણ વાઘ વેજીટેરિયન નો હોય તો આપણું શું થાય તો મેં કીધું આવા પારખા મારે નથી કરવા મને કે તમે તમે પશુ પંખીઓ છે ને એ પ્રેમની ભાષા સમજે છે માણસ જ વિચારતો થઈ ગયો એટલે હું જંગલમાં રહું છું જંગલમાં હું કાન પકડીને બેસાડી શકું ખોળા બેસાડી શકું કારણ કે એ જંગલનો માણસ છે એ ભાષા સમજે છે આવી સરસ વાતો કરે એમાંથી મેં વાત પૂછી કે મેં કીધું તમે આ હજી ખાદી પહેરો છો એ ક્યાંથી આવ્યું તો મને કે સરદાર સાહેબને કારણે અમે બધા જોડ્યા અમે ત્યારે નાના નાના જુવાનિયા બહુ ભણેલા નહીં

ત્યારે કોઈ અમદાવાદના મોટા વેપારી સરદાર સાહેબ તો અમદાવાદમાં આપને ખ્યાલ હશે મ્યુનિસિપલ કમિશનર હતા અમદાવાદના મોટા વેપારી એમને મળવા ગયા અને જેમ પાર્વતીએ ગણપતિની ચોકી કરવા માટે ઊભા રાખ્યા હતા એમ ઊભા રાખ્યા હતા સરદાર સાહેબે હું આરામ કરું છું અંદર કોઈ આવવા ના દેતા ઘેલુભાઈ બહાર ઊભા હતા સરદાર સાહેબના ઉતારા પાસે પેલા ભાઈ મળવા આવ્યા એમણે પેલો છોકરો ઉભેલો જોયો એ આદિવાસી વિસ્તારનો છોકરો ચડી પેઢી ઉભો હોય એમ કીધું મને મને અંદર જવા હું તો ઓળખું છું વલ્લભ ભાઈ હું તો મને ના પાડી છે હું નહીં જવા છોકરો જીદે જીદે ચડ્યો શેઠે સમસમીન બેઠા રહેવું પડ્યું કલાક બે કલાક પછી સરદાર સાહેબ આરામમાંથી બહાર આવ્યા જોયા મહિલા સ્વાભાવિકપણે ઈગો હર્ટ થઈ ગયો હોય મોટા શ્રીમંત વેપારી ખાસ મળવા આવેલા અને પાછી જૂની ઓળખાણ એટલે વધારે આપણે જોયું ને હિન્દીમાં એક સરસ મજાની કહેવત છે તું પરવા કરના છોડ દો તો લોક દિલ દુખાના છોડ દેગે એટલે જ્યાં સંબંધો ને ત્યાં હોલટે જાજુ થાય કે મને ઓળખે તો મને અંદર ન જવા દીધો તો એમણે ફરિયાદ કરી કે વલ્લભભાઈ તમે કેવા છોકરાઓ અભણ બહાર ઊભા રાખ્યા છે મેં કીધું કે ઓળખું છું મને અંદર ના જવા દીધો મેં કહે નહીં મને ના પાડી છે એમની આજ્ઞાનું ઉથાપન નહીં કરું વલ્લભભાઈ હસતા હસતા જે કીધું ઘેલુભાઈ તો એ વાતના સાક્ષી જેમની પાસેથી મેં સાંભળી આ એમાં કથા આટલી લંબાવી એટલે કે તમને ખ્યાલ આવે કે ઓથેન્ટિક છે વલ્લભભાઈ શેઠને એટલું કીધું કે જો એ છોકરો તો મને ન ઓળખતો હોત જો હું અમદાવાદમાં વકીલાત કરતો હોત ને સૂટ પહેરીને તો એ છોકરો ડાંગનો જંગલમાંથી આવ્યો છે એ થોડો મને ઓળખે પણ મેં દેશ માટે કંઈક કર્યું મેં રાષ્ટ્ર માટે કંઈક કર્યું મેં કંઈક આ બધાની કલ્યાણ થાય એના માટેની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો તો એ મને ઓળખતો થયો મારી ચોકીદારી કરવા ઊભો રહ્યો તમે એવું શું કર્યું છે પૈસા કમાવા સિવાય કે તમને ઓળખે અંદર જવા દે ઘેર ભાઈ તો નામ આપ્યું હતું ભૂલાઈ ગયું અત્યારે પણ એ શેઠે પાછળથી કોલેજ કરી અમદાવાદની અંદર આ વાત થઈ પછી કે ભાઈ આપણે એવું કંઈક કરવું પડે મુકેશભાઈ એટલે પછી એવું ધ્યાન રાખ્યું કે મારે કંઈક હવે હવે આ ચેતવણી મળી કે ખાલી રૂપિયા કમાઈશ તો મને મારા કુટુંબ સિવાય કોઈ યાદ નહીં કરે પણ હું દેશ માટે કંઈક કરી દઈશ તો કઈક યાદ કરશે લોકો મને અને એમણે કોલેજ કરી નામ યાદ હોત તો હું તમને નામ સહિત કત મારા સ્વભાવ મુજબ પણ તમે વિચાર કરો આ વાત આજે આ કિંગ્સની અંદર સાર્થક થતી મેં જોઈ છે સર ઇન્ડિપેન્ડન્ટ હું સ્વતંત્ર હું અને પ્રજા સત્તા હું કિંગ હું રાજા હું અને પ્રજા વત્સલ હું હું તો ગોંડલ સ્ટેટમાં મોટો થયો છું આટલો તો અનુભવ બને હોય ને તમે ભાવનગર સ્ટેટ છો ભારતના બે શ્રેષ્ઠ રજવાડા કહી શકાય એવા બે રજવાડાઓનો સંગમ છે ગોંડલ અને ભાવનગર જેના રાજવીઓ પ્રજા માટે મરી પડે પ્રજા રાજવીઓ માટે મરી પડે જેના કૃષ્ણકુમારસિંહજી અને ભગવતસિંહજી બે એવા મહારાજાઓ કિંગ જે વખતે કિંગ હતા એ વખતે જ પ્રજા પ્રજાસત્તાક કરી નાખ્યું હતું આપ જુઓ હજી ત્યારે તો આઝાદી આવી નહોતી પહેલા જ એમણે લોકોનું કલ્યાણ કેમ થાય મારી પ્રજા કેમ સુખી થાય અમે ખાલી રાજા હોય એનો અર્થ એવો નથી કે અમે લોકોથી દૂર થઈ જઈએ આજે આ ફેક્ટરીની અંદર આ પરિવારનું જે મેં જોયું આખું આયોજન નજર નજરસાનું અને જે રીતે આપ બધાની શુભનિષ્ઠા જોઈ સુવાસ જોઈ બાપુને મંદન અને મેં વાત કરી કે હું રજાભાઈના કાર્યક્રમમાં આવ્યું છું તો બાપુ રાજી થયા મને મને કે કે સારા માણસ સારું બધું કામ કરે મેં કીધું આ માને તો બેવડો ફાયદો થયો આપણા દર્શન થઈ ગયા જે અનએક્સપેક્ટેડ હતા એટલે વધારે મીઠા લાગ્યા અણધાયરું થાય ને બહુ મીઠું લાગે અને મેં કીધું મારે આ કિંગ્સની એક મુલાકાત થઈને એક સારા માણસોનો પરિચય થઈ ગયો આવા સરસ મજા સાહેબ આ દેશમાં આપણે જે ઘટે છે ને આજ ઘટે છે પાવરફુલ લોકો ઓછા નથી આપણી પાસે પણ પાવરફુલ લોકો પોતાનો પાવરનું શેરિંગ કરતા નથી ને એ જ ઘટે છે આપણે ફોટાના શેરિંગ Instagram ને WhatsApp માં ને Facebook કરીએ છીએ પણ પોતાના પાવરના પોતાની સત્તાના પોતાના શેરિંગ નથી કરતા અને એટલે મને આ વાત ગમી કે આ એવી ફેક્ટરી છે કે જ્યાં એના એના યુનિટના માણસો મિત્રો કામ કરનારા બહેનો એની રોજગારીની મને વાત મને તો વિડીયો બતાવવામાં આવ્યા આખા મને જોયા મેં હવે તમે એમ કહો કે ભાઈ વિડીયો તો બધા બનાવતા હોય એ તો પ્રોફેશનલ એજન્સી રાખીને બનાવી લે રજા ભાઈ તમને નથી ખબર એવી વાતો કરું જાણી જોઈને મંચ માટે બાકી રાખી હતી આપણે મળ્યા ત્યારે કઈ નહીં સવારે મને માયાભાઈ આહિરનો ફોન આવ્યો એ તો ધાનેરા ગામમાં છે ડીસા પાસે અહીં છે નહીં મને એમ કે ભાઈ માયાભાઈ વિવેક માટે ફોન કર્યો હોય કે ભાઈ હું નથી તમે આવો છો અમારા પંથકમાં નથી બહુ પ્રેમ કરે બહુ ભલ રાખે અને જ્ઞાની માણસ હોશિયાર માણસ એવું નહીં કે લોક સાહિત્યની વાતો કરે એટલે જૂની જ વાતો કરે નવી વાતો ને પણ લોક સાહિત્યની ભાષામાં મૂકીને કરે એવા મરમી માણસ માયાભાઈ મને કે તમે ક્યાં જાવ છો એ તમે ઓળખો છો એટલે મેં કીધું ઓળખાલ હવે થવાની છે હું અત્યાર સુધી મળ્યો નથી પણ બાલકૃષ્ણભાઈ મને બધું સંકલન કરી દીધું મેં ફોન ઉપર વાત કરી મેં તો એમને મત ભરોસા ઉપર મેં કીધું તલ ગજડા પાડોશમાં જે કઈ હોય સારું જોઈએ એમ માની ના પાડી દીધું માયાભાઈ મને કે કે અમારા વિસ્તારમાં ખેડૂતોને સૌથી વધારે જો પ્રેમ કરીને ભાવ આપતા હોય તો આ કંપની છે એવું કેજો ત્રણ શિફ્ટમાં ચલાવે ને મને કે તમે કોઈ દી ગયા છો કોઈ આવા ડિહાઈડ્રેશન પ્લાન્ટમાં મેં કીધું એકવાર અસ્મિતા પર્વમાં આવ્યો તો ત્યારે ગયો તો પણ ગયો તો પછી તરત પાછો આવતો રહ્યો કારણ કે વાતાવરણ એવું હોય ને આપણાથી તરત સહન થાય નહીં એટલે મેં કીધું ગયો તો ખરો કુતુહલથી જોવા કે કેમ કામ થાય પણ તરત જ પાછો આવી ગયો એટલે માયાભાઈ મને કે આમાં જાજો તરત પાછા નહીં આવી શકો એટલો ચોખ્ખો એટલો વ્યવસ્થિત એટલો સાયન્ટિફિકલી મેનેજ કરેલો પ્લાન છે કે તમે અંદર પગ મૂકી શકશો વાત કરી શકશો જમી શકશો બેસી શકશો અને હું જોઈ રહ્યો છું અને મને ત્રીજી વાત જે એમના તરફથી જાણવા મળી જો તમે મને નથી કીધું આપણે પોતાને વખાણ નથી કર્યા પણ ત્રીજી વાત મને એ જાણવા મળી કે તો બધાને જમાડવામાં આવે છે જે કામ કરતા હોય એને એની એનો કોઠો ઠારવામાં આવે છે સૌથી માણસ શું કામ કામ કરે માણસ શું કામ ઘરની બહાર હવારના પોરમાં નીકળે પેટ માટે તો નીકળતો હોય છે તો એ પેટ ને કલે જે ટાઢક થાય એટલે આ જે લખવામાં આવ્યા છે ને વિઝન ને મિશન ને એ બધું એમાં એક તમે હાર્ટ શબ્દ નીચે છે કોર વેલ્યુઝ હાર્ટમાં વચ્ચો વચ્ચ હાર્ટ આપણે આપણું ડીલ વચ્ચે વચ્ચે હોય એમાંય એમાં વચ્ચો વચ્ચે એક શબ્દ છે એ એચ ઈ એ આર ટી માં અને એમાં લખવામાં આવ્યું છે એકાઉન્ટેબિલિટી બાકીનું તો પર્યાવરણના અંતે લોકોને સમજાય છે મદદગારી આ તે આપણે માણસો સ્વાભાવિક પણ કાઠિયાવાડી જીવ તો કરતાય હોય આ બધું સ્વાભાવિક એના લોહીમાં છે તમે સરનામું પૂછો થડો મૂકીને બતાવવા આવે કે આ બાજુથી આમ વળજો એને ખબર પડે કે વળવા નથી ખબર પડતી પોતે દોડીને આવે પણ જ્યાં એકાઉન્ટેબિલિટી છે ને એ રાષ્ટ્ર બનાવે છે એકાઉન્ટેબિલિટી એટલે શું કોઈ તમને જોતું ન હોય કોઈ સીસીટીવી ન હોય કોઈ જોવા વાળું વાળું પ્રભાવ કરવાવાળું વાળું ન હોય ત્યારે પણ તમે ઈશ્વરને સાક્ષી માનીને જે શ્રેષ્ઠ અને સારું હોય એવું કામ કર્યા કરો ને એનું નામ એકાઉન્ટેબિલિટી આપણે ત્યાં બધાને ઓથોરિટી બહુ જોઈએ પણ એકાઉન્ટેબિલિટી કોઈને જોતી નથી સત્તા જોઈએ છે સત્ય નથી જોતી તમે જુઓ શક્તિ જોઈએ છે પ્રીતિ નથી જોતી પાવર બતાવવો છે પણ પ્રેમ નથી કરવો શક્તિ જોઈએ છે પ્રીતિ નથી જોતી આ એક શબ્દ આપણે ત્યાં એકાઉન્ટેબિલિટી કોઈ પણ માણસ કોઈ અધિકારી હોય કોઈ જાહેર જીવનના વ્યક્તિઓ હોય કોઈ જેની જવાબદારી હોય પોતાનું કામ જવાબદારીથી કરે ને તો દેશને બીજું કશું જ કરવાની જરૂર નથી આ મોદી સાહેબ જે મથી રહ્યા છે આ જ મંથન કરી રહ્યા છે કે જેનું જે કામ છે ને એ જો સપાયેલું કામ સરખી રીતે કરે કારણ કે ગામે ગામ ઘરે ઘરે મોદી ફોટામાં વિડીયોમાં પહોંચશે પણ વ્યક્તિ તો નહીં હોય ને દરેક વ્યક્તિએ પોતાના કામ કરવા પડશે જવાબદારી સ્વીકારી માણસ જ્યાં લગી આપણે પોલીસ વાળો દેખાઈને ગાડીના સીટ બેલ્ટ ખેંચીને પહેરી લઈએ શું કામ તો કહો ઉભા જો આગળ પાછા કેટલાક સેવાભાવી માણસો ફોન કરીને કે ત્યાં રજડો આગળ ઓળા પોલીસવાળા ઊભા છે પાછળની બે ગાડીની સેવા કરી એની જનસેવા હોય મેં કીધું ને સ્વતંત્ર હોઉં અને પ્રજાસત્તાક હોવું એની વચ્ચે ફરક છે આપણે જ્યારે ઇન્ડિપેન્ડન્સ ને તો આપણો થોડો ઘાયલ હતો થોડી વેદનાઓ એની સાથે જોડાયેલી હતી ભાગલાની પ્રજાસત્તાક થયા ત્યારે આપણને એમ થયું જો ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ તો પહેલા પણ હતું જ્યારે આ બધા આક્રમણો થયા એની પહેલા સ્વતંત્ર હતું પણ પ્રજાસત્તાક નહોતું પ્રજાસત્તાક ભારતની વિશિષ્ટતા છે કાયદાનું રાજ પહેલા હોય વ્યક્તિનું રાજ નહીં સંવિધાન છે એ તમારું રક્ષણ કરે વ્યક્તિઓ ન કરે વ્યક્તિ તો કાલ ઉઠીને ખોટા આવે પણ સંવિધાન ખોટું ન પડે આ બંધારણ છે તો આપણે ન્યાય માગવા જઈ શકીએ છીએ બંધારણ છે તો આપણી પાસે સમાનતા છે બંધારણ છે તો મતાધિકાર છે કાલે જ મોદી સાહેબ નેશનલ વોટર્સ ડે ઉપક્રમમાં યુવાન મિત્રો સાથે સંબોધન કરતા તો હું પ્રવચન સાંભળતો હતો એમણે એમ કીધું કે આ જેન ઝી કહેવામાં આવે છે યંગસ્ટર્સ ને અમેરિકામાં જેન ઝી જનરેશન ઝેડ એટલે કે હું ગુજરાતીમાં કહીશ હિન્દીમાં કહીશ અમૃત પીઢી કારણ કે તમે મોટા થશો ને ત્યારે બે હજાર સુડતાલીસ નું ભારત તમારે રચવાનું છે તમારે ઘડવાનું છે આ પ્રજાસત્તાક નું મૂલ્ય આ છે રિપબ્લિક નું મૂલ્ય આ છે કે પબ્લિક ભેગી થઈને રાષ્ટ્ર બનાવે અને મહાભારતની અંદર શાંતિ પર્વમાં જ્યારે ઉપર ભીષ્મ સૂતેલા છે યુદ્ધ પૂરું થઈ ગયું છે અને કૃષ્ણ યુધિષ્ઠિરને એમ કહે છે છે પિતામહ પાસે ભયંકર પ્રચંડ અનુભવ રાજનીતિ શાસ્ત્રનો આખું હસ્તીના પૂરું તો જ ટકાવીને રાખેલું અત્યાર સુધી શાંત માંડીને અત્યાર સુધી આ તો નિમિત્ત માત્ર છે જેટલા બાકીના જુઓ તમે તો પિતામહ શ્વાસ છોડે ઉત્તરાયણમાં એની પહેલા યુધિષ્ઠિર તમારે હવે રાજ કરવાનું છે તમને આનો અનુભવ નથી તો આવા વરદાદા બેઠા છે હજી શ્વાસ ચાલુ છે ત્યાં લગીમ શીખી લ્યું એમની પાસે નીતિશાસ્ત્ર શું છે અને આખું શાંતિ પર્વ છે તમે વાંચજો તો તમામ પ્રકારના પાઠ છે એની અંદર સ્ત્રી પુરુષના સંબંધોની ચર્ચા પણ કરી છે કે રાજાની એ ખબર હોવી જોઈએ અને કંટકશોધન ગુપ્તચર કેવા હોય એની એ ચર્ચા કરી છે ભીષ્મય યુદ્ધ કેમ લડવું એની એ વાત કરી છે અને એમાં એક શ્લોક છે જે ભારતીય રાષ્ટ્રનું જે મૂળ તત્વ છે જેની અંદર છુપાયેલું છે આપણા વારસાનું જે તત્વ છે એમાં છુપાયેલું છે ન રાજ્યમ ન ચ રાચાદી ન દંડો નચ દાંડિક હ ધર્મેણ એવા પ્રજા સર્વા રક્ષણ તિસ્વ પરસ્પરા રાજા અને રાજ્યની જરૂર ન પડે બરાબર પોલીસના મિત્રો આવ્યા છે દંડ અને દાંડિકીની જરૂર ન પડે પોલીસ તે કામ ઓછું થાય નાની નાની વાતોમાં લોકો ફોન કરીને પોલીસને હેરાન ન કરે પોલીસવાળા ઊભો હોય તો શાંત રે એમ નહીં પહેલેથી જ સખડાડે પોલીસવાળા શાંતિથી ઘરે જઈ શકે તહેવારો ઉજવી શકે ન દંડો નચ દાંડિક હઃ ધર્મેણ એમાં પ્રજા સર્વા આ ધર્મ એટલે કેવળ પૂજાપાઠ નહીં ન્યાય નીતિ અને નિયમના આધારે લોકો એકબીજાને સુખ આપે અને એકબીજાની રક્ષા કરે રક્ષણ તિશ્મ પરસ્પર આ રાષ્ટ્ર નિર્માણ છે અને અત્યારે આપ બધા જે ભેગા થયા છો ત્યારે જે હું દ્રશ્ય મારા આંખમાં આવે છે ને આ આવે છે કે પિતામાં ભીષ્મય જ રાષ્ટ્રની વ્યાખ્યા આપી અહીંયા સાકાર થાય છે લોકો એકબીજાના માટે ભેગા થયા છે પ્રેમથી ભેગા થયા છે અને આ જે વસ્તુ છે એના માટે આપણે શું કરી શકીએ એના માટેનો એક શબ્દ મેં કીધું એમ જ્યાં કિંગ્સમાં લખવામાં આવ્યો બહુ ઓછી ભારતીય કંપનીઓ જેનું પાલન કરે છે બહુ ઓછા ભારતની અંદર સત્તાધીશો જેનું પાલન કરે છે આ છે એકાઉન્ટેબિલિટી મારી પાસે પાવર છે ને એ જવાબદારી છે ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી સ્પાઈડરમેન જેવા પિક્ચરમાં આવો ડાયલોગ આવે છે મહાન શક્તિઓ મહાન જવાબદારીઓ લઈ આવે છે કૃષ્ણના હાથમાં સુદર્શન હોય અને મારા હાથમાં સુદર્શન હોય વચ્ચે ફરક પડે સાહેબ મારા હાથમાં ગમે ત્યારે ગમે ફરવા માંડે જવાબદારી વાળા માણસો એ સુદર્શન ઝીલી હકે જેને ખબર છે કે આટલું મોટું અઠાર દિવસ કુરુક્ષેત્ર ચાલે પણ મારા એ સુદર્શન નથી ફેરવવાનું તો નથી ફેરવવાનું જ્યાં જરૂર હોય ત્યાં જ ફેરવવાનું છે કારણ વગર નથી ફેરવા કરવાનું આ રમકડું નથી આ શક્તિ છે અને શક્તિ સાથે એની જવાબદારી છે રામના હાથમાં ધનુષ હોય તમને ખબર છે કે રામ નું ધનુષ છે જ્યાં ત્યાં નહીં થાય રામ ધનુષમાં લઈને કોઈ પશુ પંખીઓને ડરાવા નહીં નીકળે કોઈ નિર્દોષને દંડવા નહીં નીકળે બ્રાવણને પણ મારતા પહેલા એમણે બે વાર પ્રયત્ન કર્યો હનુમાન મારફતે કેવો આમ જુઓ હતો પેલી ચેતવણી મળી બીજી ચેતવણી અંગતને દૂધ તરીકે મોકલીને સત્તાવાર રીતે આપી કે ભાઈ મારે કઈ ઝઘડો નથી મારે રાજ્ય જોતું નથી મારે સત્તા જોતી નથી મારે સોનાની લંકામાંથી એક ગ્રામ સોનું એક રતી એક વાલ જોતો નથી સોનાનો માત્ર તે જ અન્યાય કર્યો છે મારી પત્નીનું અપહરણ એના બદલામાં હું પત્ની ઘણા લોકોએ એવું વિચારે ને કે એ ઉઠાવીને લઈ ગયો તો આપણે પછી જીત્યા ગયા એટલે બધું ઉઠાવીને લઈ જાય રામ ને રાવણ વચ્ચે આ ફરક છે સાહેબ રાવણ સીતા હરણ કરે રામ મંદોદરી હરણ ન કરે રાજ્ય નીકળી જાય આ આ ફરક ફરક છે છે અને એ સંસ્કારી પરિવારો હોય ને તો આવી કંપની બનાવી શકે તો આવા વિઝન ને મિશન ખીલવી શકે આ પરિવારના સંસ્કાર ને મારી સલામ છે બહુ બહુ અગત્યનું કામની વાત છે એક ગામમાં ગયા હતા હું હાજર હતો રફાળા ગામમાં અને ગામ આખું નવું કરીને લોકાર્પણ અમારા સૌજીભાઈ વેકરિયા નામના સુરતના મિત્ર સ્મૃતિમાં ઘણા લોકો ફોટા છપાવે પુતળા બનાવે મૂર્તિઓ બનાવે બહુ મોટા બનાવે બા બાપુજી એ જે વતનના ગામમાં આખી જિંદગી કાઢી ગામને આપણે નવું કરી દઈએ અંગત ખર્ચે સિમેન્ટના રોડ નવું સ્મશાન લાડલી નામનો હોલ ગામની સાસરે ગયેલી દીકરીઓને થાપા એમાં લેવામાં આવ્યા કે હજી તમારું પિયર તો છે જો અડીખમ ઉભું છે તમારું વતન અહીંયા તમારા હાથની છાપ છે તમે ભલે શાસ્ત્ર જતા રહ્યો આવા કોન્સેપ્ટ છે બાપુ એનું લોકાર્પણ કરવા આવેલા અને બાપુએ કીધું કે ભાઈ જય જવાન જય કિસાન તો શાસ્ત્રીજીએ કીધું જય વિજ્ઞાન અટલજીએ કીધું ત્રણ સૂત્રો તો આવી ગયા રાષ્ટ્ર માટેના જય જવાન જય કિસાન અહીંયા ચાલુ જ છે જો જવાનો બધા પરેટ કરી કિસાનોનું તો આખી ફેક્ટરી છે એનું તો કામ છે જય વિજ્ઞાન તમે ટેકનોલોજી આધુનિક લખવામાં આવ્યું જો વાંચો વાંચજો હું એમને નથી કેતો લખેલું છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમુક પ્રકારની ગંધ નથી આવતી એનું કારણ આધુનિક ટેકનોલોજી છે છે એની વ્યવસ્થા જય વિજ્ઞાન અટલજી એ કીધું એટલે બાપુએ હસતા હસતા કીધું કે હું તો એક સાધુ છું સાધુ શું કે સાધુ એટલું જ એમાં ઉમેરી શકે કે હજી રાષ્ટ્ર નિર્માણ કરવું હોય તો જય ઈમાન ઈમાન રાખજો પ્રામાણિકતા ને નીતિ રાખજો કોઈ જોતું ન હોય તો આપણે આપણી નીતિ છોડવાની નથી આપણે આપણો ભરોસો તોડવા દેવાનો નથી સાહેબ રિસ્પેક્ટ છે ને પહાડ ઉપર ચડવા જેવું છે પહાડ ઉપર ચડતા પાંચ કલાક થાય સાત કલાક થાય આઠ કલાક થાય એવરેસ્ટ જેવું હોય તો દિવસોના દિવસો નીકળી જાય પણ તમે પચાસ દિવસે સેકન્ડ જ થાય એમાં જાજો ફરક ન પડે દુનિયાની કોઈ પણ જગ્યાએ પચાસ સેકન્ડમાં જ ઠેકડો મારી શકો તમે માન કમાવામાં તમારા જીવનના વર્ષો ને પેઢીઓ નીકળી જાય માન ખોવામાં ખાલી એક ક્ષણ જોઈએ સાહેબ એક નબળી ક્ષણે તમે એક નબળો નિર્ણય લ્યો કઈ ખોટું કરો અને માન તમારું જતું રહે આ કંપની છે ને ભવિષ્ય હું એટલે કહું છું કે જે જે આત્મનિર્ભર ભારત ગાંધીજીને પણ હતો કે સ્વદેશી કેવી રીતે લઈ આવું અને મોદી સાહેબે કોરોના કાળ પછી પૂરો થવામાં આવતો ત્યાં લગીમાં જ આ શરૂ કર્યું કે હવે આપણે આત્મનિર્ભર થાવ અને સાહેબ આ દેશ પાસે આ તાકાત છે આ નકશો નથી નાગરિકોનો બનેલો દેશ છે નકશાઓ તો બધા દેશો પાસે પોતપોતાના હોય આ દેશ કાલ ઉઠીને લોક થઈ જાય ને કોરોના જેવું કઈક બીજું આવે અને ધારો કે સરહદો આપણે સીલ કરી દેવી પડે ને કે કોઈ જાતનો એક પ્લેન ઉઠશે નહીં જશે નહીં એક બસ સરહદ બહાર જશે નહીં આખી સરહદ ભારતની સીલ કરી દો ને સાહેબ શું ખૂટે ભારતમાં મને સમજાવો પિક્ચર બનાવવાનો ઉદ્યોગ છે મનોરંજન ખૂટવાનું નાચવા ગાવા વાળા ખૂટવાડા છે સંગીત ખૂટવાનું છે બધું મારી આપણી પાસે પૂરતું છે એક પેઢી તમે જોઈ ન શકો એટલે હિન્દી ફિલ્મોના ગીતો છે બધા વિડીયો તમે નહીં જોઈ શકો કે આખી જિંદગી કાઢ નાખશો સ્ટ્રોબેરી થી શરૂ કરી અને શક્કરિયા સુધીના ઉત્પાદન આ દેશમાં થાય છે એક એવો પાક નથી જે આપણે લઈ ન શકતા હોય કારણ કે આપણી પાસે બધી સીઝન છે તમે વિચાર કરો આપણી પાસે રાજસ્થાનનું નું રણય છે હિમાલય નું હિમેય છે તમારે ફરવા જવું હોય તમારી પાસે દરિયા છે તમારી પાસે હરિયાળો સરસ મજાના વિસ્તારો દક્ષિણ ભારતમાં જાઓ અમારે દક્ષિણ ગુજરાતમાં જાઓ તમને મળે પહાડ છે નદી છે દરિયો છે બધું જ છે ખાણી પીણીમાં તમે શરૂ કરો દુનિયા પાસે નથી આપણી પાસે છે છે એ તો જ આપણે આપણે હોશિયાર ડ્રેગન ફ્રૂટ કમલમ કરીને ખાઈએ છીએ વિચાર કરો દુનિયા પાસે જ લઈને પણ આપણી પાસે કેસર કેરી છે એ હજી જગતને નથી ખબર કે કયા સ્વાદ ની છે આ મહુવાની તો કેરી વખણાય પાછી એનો જુદો સુગંધ જુદો સ્વાદ છે અમારે બાપુને કારણે એ લાભ મળ્યો છે હું ઉનાળામાં આવું તો મારા મિત્રો ભારત એક વિશિષ્ટ દેશ છે પણ એ વિશિષ્ટ દેશ પાસે પોતાનું છે એ દુનિયાને દેખાડવું તો પડે ને હું તો ઘરે ભણ્યો મારી મા પાસે અને મને કાયમ સવાલ થતો ભણતા ભણતા કે આમ મા મને શીખવાડે બધું ઇતિહાસને બધું કે ઓથેન્ટિક ચોપડીઓ લેવી લેવીને સમજાવે કે કોલમ્બસ ભારત ગોતવા નીકળો તો ને વાસ્કોગામાં ભારત ગોતવા નીકળો તો ને ફ્રેન્ચોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા ઈસ્ટ ઇન્ડિયા કંપની ત્રણ ચાર બની ગઈ હતી અલગ અલગ દેશોમાં પોર્ટુગીઝમાં બની મને સવાલ એમ થતો કે વેચાતો હતો તો આપણો માલ ગોતતા તાત બધે મરી મસાલા ગોતતા તો બલબલ કાપડું કેવું છે રેશમ તો આ બધે વાથી ઓલા લોકો દલાલી નો દેવી પડે એટલે નીકળી પડ્યા ઇસ્તંબુલ થી ભારતનો નકશો ગોતવા માટે તો આઈના કોઈ વેપારી ને એમ થયું નહીં કે હું દુનિયામાં જઈને સર કરી આવું આપણે ઘટે છે ને સાહેબ જાંબુઓને હનુમાનજીને કીધું હતું કે તમે સો જોજન નો સમુદ્ર ઓળંગી શકો એમ જો પણ ખાલી તમને ખબર નથી તમારી અંદર શું તાકાત પડેલી છે તમે એકવાર ભગવાન નું નામ લઈને કૂદકો મારો સીધા લંકા ને સર કરીને પાછા આવશે આપણા ઘટે છે આટલો આત્મવિશ્વાસ જ ઘટે છે આપણે દોઢસો રૂપિયા ખર્ચીને ફ્રેન્કી ખાઈ જાય છીએ જેમાં મેંદાની રોટલીમાં રોલ કરેલું શાક આપવામાં આવે પણ આપણા ઘરમાં આપણા જ મમ્મીઓ પપુડા બનાવી બનાવીને આપણને આપતા એ આપણે કોઈ દિવસ આમ છાતી કાઢીને ધ પપોડા કરીને કોઈ એરપોર્ટ ઉપર શોપ નથી કરી શકતા બરાબર તમારે તો બ્રાન્ડિંગ જ કરવાનું ખાલી મોદી સાહેબ કરીને બતાવ્યું ને લોકો આવે કાલે ઓલા ચાય ની ટપરી ચાય પીતા સાહેબ ની અરે નવા મેલ એ સેલ્ફી લીધી શું કામ ના ચીન ના જીનપિંગ એને તો બહુ ભરતું નથી પાછું એ તો જરાક ઓલા ફુફાચી જેવા છે મોઢું ચડાવીને બેઠા હોય વાત સાહેબ એવા તાંજોર નું શિવ મંદિર બતાવ્યું બીજી વાર વડનગર માં ઓલા હિચકા ઉપર પાછા ઢોકળા ખવડાવ્યા અમદાવાદમાં આપણે આપણું કરી શકીએ એમ છીએ સાહેબ આપણી પાસે ખજાનો છે આપણી પાસે જે નેચરલ રિસોર્સિસ છે આપણી પાસે જે એગ્રીકલ્ચર ની શક્તિ છે આવતીકાલે આ ઘનશ્યામ જેવા અમારા એક એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારે કાંઈ અમારે ચોપડી લખવા વાળાને વિચાર કરવો પડે કારણ કે ચોપડીનું કવર કોઈ મશીન બનાવી નાખે આર્ટિસ્ટ લગી જવાની જરૂર નહીં ભાષણ એઆઈ આપી દેશે માણસની જરૂર નહીં અબ્દુલ કલામ સાહેબને જીવતા કરીને તમે થ્રીડીમ બતાવી શકશો પાછા ગુજરી ગયા પછી એટલે ડીપ ફેક ના વિડીયો આવે છે ને દિલીપ કુમાર વધુ બલન જીવતા કરીને તમે શાહરૂખ ખાન ની જગ્યાએ ગોઠવી શકશો એવું બધું જમાનો આવવાનો છે પણ એક વસ્તુ છે ને એમાં એઆઈ હાલવાની નથી અને એ છે ખેતી માનવના પેટની અંદર જે જાય એ પચાવી દેવા માટે કોઈ કોમ્પ્યુટર કામ નથી કરવાનું કે ચીપ નથી નાખવાની કહેવાય તમારે અને એ ચીપ નાખે તો મજા નહીં આવે મારા પપ્પા બીમાર હતા ને મેં નજર સામે જોયું કે એને છેલ્લે ઓલી ટ્યુબ નાખવી પડી એમને બિલકુલ ગય મુની અમને ગઈ મુનિ સ્વજનો તરીકે પણ ડોક્ટરો એવું કહેવાનું હતું કે ભાઈ આ કરવું જ પડશે નહીં તો ગળામાંથી શ્વાસ નલીમા નામ તન ઘણા કોમ્પ્લિકેશન ભગવાન એવા કોમ્પ્લિકેશન કોઈને જોવાના આવે એ મેં જોયું કે પોષણ તો બધું મળતું હતું વધારે સારું મળતું હતું ચાવો એના કરતા સારું ડાયરેક્ટ પોષણ મળતું હતું પણ જે સ્વાદ નહોતો મળતો ને ચાવવાનો જીભનો એ એમને મજા નહોતી આવતી મિત્રો એની મજા છે ને ખાલી ઘઉંનો લોટ પેટમાં જતો એટલું મહત્વ નથી એમાં ઘી ગોળ નો ભેગા થાય ચૂરવું બને લાડવાની સુગંધ આવે એમ ભૂખ લાગે આમ દાળ બનતી હોય દાળની સુગંધ આવે અને આમ તમે આમ દાળની સુગંધ સરનામે સરનામે કોઈ ઘરે પહોંચી જાવ હા હા એ કઈક છે ચૂલાનો રોટલો શેકાતો હોય ને એને તમે આમ રાતના તમે ખાવું ન હોય ભૂખ લાગી જાય ઉપવાસ તોડવાનું મન થઈ જાય એવો ચૂલાનો રોટલો શેકાય છે ભાળો કરી લઈએ તો સાહેબ આ ખેતી છે ને એ આવતીકાલ એટલા માટે હું કહું છું કે ટેકનોલોજી બાકી બધાને રિપ્લેસ કરી દેશે ખેડૂતને રિપ્લેસ નહીં કરી શકે જમીનને રિપ્લેસ નહીં કરી શકે ખાવાની વાતને રિપ્લેસ નહીં કરી શકે એટલે ભવિષ્ય આપણું છે જો આપણે સમજીએ અને દુનિયામાં છાતી કાઢીને ટટ્ટાર થઈને રહીએ અને હું કાયમ કહેતો હોઉં છું કે કેમ દુનિયામાં છાતી કાઢીને ટટ્ટાર ઉભા રહેવાય સીન સપાટા કરવા માટે જ ઘણા ઉભા રહે તો આપણે કાઠિયાવાડમાં ક્યાં ઓછું છે આઠ બાય આઠની દુકાનમાં માણસ રજવાડી ઊંધ્યું જ વેચતો હોય બરોબર દુકાન રજવાડી ન હોય પણ બીજા રજવાડી હોય બે સાયકલ ફટકાય સાયકલ ને કઈ ન થાય પણ માણસ બે મહિના થી લગી ઘરે જઈ જઈને માથાકૂટ કરે હામો જવાબ નો મળે ત્યાં લગી ચેન ન પડે એને બાંધણું તો કરવું પડે રીતે જતા રે એમ કેમ એમ એને રોકીને બાધણું આપણો છે ને આમ આમ આપણે ટટાર રહીએ છીએ હું એમ કઉ છું કે આપણે વિચારો ના સિંહ થવાનું છે વર્તન ના સિંહ જેવા ગુરુકિયા નથી કરવાના ગર્જનાઓ નથી કરવાની નોખ નથી ભરવાના વિચારોના સિંહ થવાનું છે અને કિંગ્સ જેવી કંપની વિચારોના સિંહ થવાનું કામ કરે છે કે જે ક્વોલિટી પહેલો કોન્સેપ્ટ છે આજના જમાનામાં ટકવાનો મહેશભાઈ ક્વોલિટી કારણ કે બેસ્ટ ક્વોલિટી હશે એ જ વસ્તુ લોકો સ્વીકારશે બાકી હવે આપણે અમુક વસ્તુઓમાં ના પાડી દઈએ આપણે એવા જ મોબાઈલ રાખીએ છીએ જે આપણને ગમે એવો ફોટોગ્રાફી કરી દે કેમેરો નબળો હોય તો આપણે મોબાઈલ ભલે હપ્તા કરીને લેશું પણ કેમેરો હારો હોય એવો મોબાઈલ લેશું એક છે ક્વોલિટી બીજું છે યુટિલિટી જે વસ્તુ બનાવો એની ઉપયોગીતા હોવી જોઈએ અને ત્રીજો કોન્સેપ્ટ છે બ્યુટી દેખાવે હવે ડેકોરેશન આમ જોવા તમે કંપનીમાં તમે પસાર થાવ તો પ્રોપર પ્લાન્ટ જેવું લાગે સરસ મેદાન જેવું લાગે એક સૌંદર્યનો ટચ પણ વસ્તુને મળવો જોઈએ લોકો મોંઘા મોંઘા આઈફોનને અમુક પ્રકારના ટીવી કે અમુક પ્રકારના સાધનો કે અમુક ફેશનના કપડાં શું કામ લે છે જરા સરસ લાગવા જોઈએ આ ત્રણેયનો સંગમ થાય ને એ પ્રોડક્ટ છે એ દુનિયાને રાજ કરી શકે હવેનો યુગ એટલો બધો સારો છે જેમ મેં તમને અમુક ભયસ્થાન કીધા એ હું તમને સારી વાત કહું પહેલા તમારી વાત તમે દુનિયા સુધી પહોંચાડવા માટે ગાડા ભરીને જાઓ કેટલી ભેગું થાય આજે તમે ઇન્ટરનેટમાં ક્લિક કરીને આખી દુનિયાની અંદર તમારી શું વસ્તુ છે એ પહોંચાડી શકો છો અને આ તો ડુંગળીની કંપની છે આધ્યાત્મિક રીતે હું કહું ને તો આપણું જીવન ડુંગળી જેવું જ છે આપણા સંતોએ આજ આપણા ઋષિઓએ આજ સમજાવવાની કોશિશ કરી જગતના જેટલા ઓલિયા ફકીરો થઈ ગયા એને આજ સમજાવવાની કોશિશ કરી તમે જલાલુદ્દીન રૂમી પાસે જાવ તમે નરસિંહ મહેતા પાસે જાવ બધા આ તો વાત કરી છે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી જૂજવા રૂપે અનંત ભાષા શું છે કે જીવન ડુંગળીના પડ જેવું છે એક પછી એક એક પછી એક બધા પડ કાઢી લાગશો ને થોડુંક રોવું આવશે આંખમાં આસુડા આવશે બધા પળ કાઢતી વખતે પણ છેલ્લે શું વધશે તો કે છેલ્લે પૂર્ણ વધશે છેલ્લે શૂન્ય વધશે છેલ્લે નિર્ગુણ નિરાકાર વધશે છેલ્લે જેને તમે જોઈ નહીં શકો તમે સમજી નહીં શકો તમે પામી નહીં શકો એવું કશું કે અદૃશ્ય વધશે તમે બધી ડુંગળી છૂટી કરી નાખો પછી શું રે તમે એમ જ કહ્યું કે છે તો ડુંગળી છે આ પોડ એ ડુંગળી છે આ વચ્ચે હતું શું હતું વચ્ચે કઈ નતું કઈ નતું છતાં કઈક હતું તો ડુંગળી ડુંગળી કહેતા હતા ને આપણે સાહેબ તમે અલ્લાહ સુધી પહોંચો તો પણ એ અને તમે બ્રહ્મ સુધી પહોંચો તો પણ એ કોન્સેપ્ટ તો આ જ છે કે છેલ્લે જે છે ને એને તમે ભગવદ્ ગીતામાં કીધું છે કે તમે એને ચાખી નથી શકતા તમે એને ઓળખી નથી શકતા તમે એને પકડી નથી શકતા પણ જળમાં રસ હું છું આદિત્યનું આ જે તમારી માથે વરસી રહ્યું છે તે જ હું છું અને મને ખબર છે આમાંથી કેટલાક મિત્રોને થોડીક તકલીફ થઈ હશે કે ભાઈ આ જય વસાવડાએ વીસ મિનિટ તો કરી નાખી હવે પૂરું કરે તો જનતા ઊભા થાય તડકો જાજો છે મારે એટલું જ યાદ દેવડાવવાનું તમને મિત્રો કે આપણા આવા કાર્યક્રમો અત્યારે મોતથી કરી શકીએ છીએ ને એમાં આપણને દોઢ કલાક તડકો ખમવો પડ્યો છે પણ આપણા જે શહીદોને જે ક્રાંતિવીરો જેટલા થયા ને જગતની અંદર જેટલા એ ભારત માટે આહુતિ આપી દીધી ને પોતપોતાની કોકે પોતાના કપડાં છોડ્યા કોકે પોતાનો પરિવાર છોડ્યો કોકે પોતાનું જીવન છોડ્યું કોકે આજના બાંધમાં કાળા પાણીની સજા લીધી નામ લેવા જાય તો પાછો હાંજ પડે એટલે તો નામ છે આપણી પાસે આ બધાએ જે વેઠ્યું ને જે ચાબુકના ફટકા વેઠા જે સજાઓ વેઠી છે લોહી પાણી એક કીડા એને આ તાજ તડકાની તપસ્યા કરીને આવી પરવા કર્યા વગર દેશ માટે પોતાનું જીવન આપી દીધું ને ત્યારે આપણી પાસે બેસવા સોફોન બોલવા માઇક તો છે આ દિવસ એ છે કે આપણે એમની વંદના કરી શકીએ એ યાદ જરા યાદ કરો કુરબાની હજી સરહદ ઉપર કુરબાની થાય છે ત્યારે આપણે સરહદની અંદર સુરક્ષિત છીએ તો બહુ સરસ મજાની વાતો મારે છેલ્લી વાત કરીને સમાપન કરવું કારણ કે મેં કીધું એમ જાગશે પછી પાછી નવી ક્રાંતિ ચાલુ થાય ભૂખ માંથી જલ્દી ક્રાંતિ ચાલુ થાય છે વિશ્વમાં એટલે મારે એ ક્રાંતિ લગી નથી પહોંચાડવા આપણે ક્રાંતિની વાત એવી કરવા નથી આવ્યા આપણે શાંતિ ની વાત કરવા માટે આવ્યા છીએ ક્રાંતિ કરવાની છે કે કરવાની છે એ મેં તમને સમજાવી દીધું ક્યાં કરવાની છે હું ઘણી વાર કહું કે તમને બહુ ગુસ્સો હોય ને હું જાપાન ગયો તો સાહેબ જાપાનની ફેક્ટરીઓમાં હું તો આટા મારતો હતો એમને તો એ લોકો પ્રોટેસ્ટ હોય ને કંઈક એ નહીં ક્યાંય પ્રોટેસ્ટ તો થાય લોકો નાગરિકો પોતાની માગણી લઈ આવે એ લોકો હડતાલ નો પાડે કામ બંધ ન કરે પટ્ટી ચોંટાડે કલરવાળી પટ્ટી હોય જેમાં જે એમનો સિમ્બોલ હોય મેસેજ હોય રાષ્ટ્રનું ઉત્પાદન બગડવું ન જોઈએ પણ રાષ્ટ્રને યાદ રહેવું જોઈએ કે અમારો આ જગ્યાએ વાંધો છે અમારો આ પ્રશ્ન ઉકેલવાનો તમારે અમે પટ્ટી ચોંટાડીને આવશું પણ દેશના ઉત્પાદનને જોખમ નહીં જવા દઈએ આવું ટચકડો દેશ છે પણ કચરા ટોપલી નથી આખા દેશે સંકલ્પ કર્યો વડાપ્રધાન છ ફત લઈ એના પછી પણ પચીસ વર્ષમાં દેશ કચરા ટોપલી મુક્ત થઈ ગયો કચરા ટોપલી હું કમ રાખવી જોઈએ અહીં પાછું બંદકી તો થાય જ ને કચરા ટોપલી કચરો નાખો સમગ્ર પ્રજાએ ભેગી થઈને સંકલ્પ કર્યો કે અમારે કચરો જ નથી જો કચરો ક્યાં નિકાલ કરવો તો કે ઘરે લઈ જાઓ પ્રવાસી હોય તો કે તમારી બોટલ તમારી ડિશ બધું ભેગું કરો અને તમારી હોટલમાં જઈને ત્યાં જે ડસ્ટબિન આપી હોય એમાં ડિસ્પોઝ કરો રોડ વચ્ચે ગમે ત્યાં તમે બોટલ પણ નાખતા નહીં તમે એમ ક્યા મેં તો કચરો જો કચરા ટોપલી નાખો પણ કચરા ટોપલી લેવા માટે ન આવે ત્યાં લગી યાદ પડ્યો ને વાળાને ગંદકી કરાવે આ સ્વચ્છતા આ ટ્રાફિકની ડિસિપ્લિન સરકારના સમય ઘણું બધું છે હું સ્વીકારું છું પણ ટ્રાફિકમાં કેમ આપણે જવું હોય તો આપણા હાથમાં છે આપણું આંગણું આપણી આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો આપણા હાથમાં છે તમે વિચાર કરો અંતરાત્માને તમે સામે રાખશો અર્ધ ક્રાઈમ નહીં થાય હું ગ્રીસમાં બાપુની કથામાં જ ગયો તો એથેન્સ ઘણી વાર વાત કરું છું એક ટોયલેટનો ફોટો પાડીને મેં ફેસબુક ઉપર મૂકેલો કારણ કે એમાં જે લખાણ હતું ગૂગલની મહેરબાનીથી એનું ટ્રાન્સલેશન કરીને મેં વાંચ્યું આમ પગ મૂકો ને તમને આમ અમને અંદર એમ થાય કે હા ટોયલેટમાં તો લેખ લખી શકાય એમ છે અમારા જેવા નહીં હોય ને બધાયનું એનું પોતાનું હોય ને અમને લેખ નું મગજ માં આવે કઈ તો લેખ લખીએ કઈ એમ છે શાંત સરસ સુગળ સ્વચ્છ સુંદર વિશાળ એક લખાણ હતું એનું ગૂગલ કરીને મેં વાંચ્યું ને તો એમ હતું કે તમે આ દરવાજો ખોલો અને તમને જો આ જગ્યા સરસ લાગે શૌચાલયની જગ્યા માટે વિચાર કરો આ જગ્યા સરસ લાગે મોદી સાહેબે રામ મંદિર પેલા દેવાલયો સ્વચ્છ કરવાનું અઠવાડિયાનું અભિયાન ઉપાડ્યું અમુક લોકોએ કર્યું ખરું જે કઈ શ્રોફ જેવા બધા નથી કર્યું તો આ જગ્યા તમે ખોલો દરવાજો અને તમને અંદર પગ મૂકવા જેવી લાગે એવી તમારી પહેલા જે હતા ને તમારા માટે મૂકીને ગયા છે ખબર નથી મારો દીકરો દીકરી આવવાની છે છતાં પણ મૂકીને ગયા છે કે જે આવશે એ જોશે કે સંસ્કારી માણસ અમારી જે ચોખ્ખું કરીને ગયો છે એમ તમારા પછી જે આવનારા છે ને એના માટે તમે આવું મૂકીને જાજો કે એને પણ પગ મૂકવાનું મન થાય સાહેબ આપણા આપણે છે ને આ ગ્રહ પૃથ્વીનો આપણને મળ્યો છે ને એ વારસામાં આપણે જૂની પેઢી પાસેથી નથી લીધો આવનારી પેઢી પાસેથી લીધો છે આપણા બાળકો એના બાળકો એના બાળકો કોઈ કયા માબાપને એમ થાય કે અમારા બાળકો ગંદકીમાં ઉછરે અમારા બાળકો ટ્રાફિકની અંદર અકસ્માતમાં કંઈક મુશ્કેલીમાં આવે તો આપણે પ્રજા તરીકે થોડાક નાગરિક શિસ્તનું નાગરિક ધર્મનું પાલન કરશું આજે મને આ કિંગ્સ મોકો આપ્યો આ વાતનો સંદેશો આપ બધા સુધી પહોંચાડવા એક વેપારી તરીકે રામ રાજ્ય રામ રાજ્ય રાજ્યમાં તો સંવિધાન આવી ગયું આપણી પાસે રામરાજ્ય જેવું જ સંવિધાન છે રામ રાજ રામ દરબારનો ફોટો છે મહેશભાઈ સંવિધાનની હસ્તલિખિત કોપીમાં તમે જોજો નંદલાલ બોઝે બનાવેલો રામનો શિવનો કૃષ્ણનો બધાના ચિત્રો છે અંદર સાચવાનું છે સંસદ ભવનની એ રામ રાજ્ય હૃદયમાં આવે ને આપણને જટાયુંની જેમ કંઈક ખોટું થતું હોય કોઈ સ્ત્રી સાથે તાકાત ન હોય તો વચ્ચે પડવાનું મન થાય આપણને રામ કે શ્રવણ જેવા સંતાન થવાનું ભાઈ થવાનું મન થાય એ પરિવાર બેઠો છે આખો વકીલ સાહેબ એટલે રામ રાજ્ય જેવો પરિવાર છે બધા એકબીજા સાથે ભાઈઓ જોડાયેલા છે પિતાની હાજરી છે સરસ સુખી પરિવાર છે સાહેબ આપણે વેપારીઓ બધા ભેગા પૂજકો છીએ દિવાળીનો સૌથી મોટો તહેવાર ભારતમાં લક્ષ્મીજીને માટે છે વિષ્ણુના અર્ધાંગીની આપણે લક્ષ્મીને બનાવ્યા લક્ષ્મી કમાવાનો વિરોધ હોય જ નહીં લક્ષ્મી ન હોય તો સમૃદ્ધિ હોય જ નહીં રિદ્ધિ અને સિદ્ધિ બે તો ગણેશજીના પત્નીઓ તરીકે આપણે બેસાડ્યા છે જો કોઈ મેસેજ ભૂલી જાય તો આપણે છે ને મેસેજ બહુ વાર્તાઓની જેમ આપ્યા છે બહુ અઘરો નથી આપ્યા ક્લાસરૂમમાં ભણવા પડે એવા રિદ્ધિ અને સિદ્ધિ સિદ્ધિ હશે તો રિદ્ધિ ટકશે સિદ્ધિ ઉધારની છે તો રિદ્ધિ ઉધાર જતી રહેશે સમૃદ્ધિ નહીં આવે તો મારે લક્ષ્મીની સામે કોઈ વિરોધ જ નથી પૈસા કમાવા સામે વધારે સારી રીતે સુખીથી જીવવા સામે કોઈ વિરોધ હોય જ નહીં આ દેશે એ ચિંતા કરી જ છે ભગવાનને પણ વાઘા પહેરાવ્યા છે છપ્પન ભોગના પ્રસાદે આપ્યા છે પણ ખાલી એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે સવાયું સાત્વિક ધન હોવું જોઈએ અણહકનું કોઈનું લીધેલું ન હોવું જોઈએ તમે ઇસ્લામમાં જાઓને જે આદેશો આપવામાં આવ્યા છે જે આદેશ આ હતા એટલે ના પાડી હતી કે તમે તમારા હક્કની કમાણી કરી શકો તમે મહેનત કરીને પરસેવાની કમાણી કરી શકો પણ ઘરે બેઠા બેઠા ખાલી વ્યાજના ચક્કર ફેરવી ફેરવી ફેરવીને કોકને ખતમ કરી નાખો એ યોગ્ય નથી માણસાઈ નથી એવી રીતે સમાજ લાંબો સમય ટકશે નહીં દસ ટકા ભાગ કાઢવો પડશે તમારે જે લોકો ગરીબ છે જે લોકો દુખી છે જે લોકો નથી વળતા એના માટે એક સરસ વાક્ય વાંચ્યું કે કાફલાની છેલ્લી ગતિ કારણ કે રબસ્તાનમાં તો ઊંટોના કાફલા હોય કાફલાની ગતિ કેમ નક્કી કરવી કારણ કે આગળ જે ઊંટ હોય ને તો બધા જોરાવર પહાડી મજબૂત ગાડીઓ હોય તરત ભાગે તો કે જે સૌથી લંગડું ખોડંગાતું બીમાર રોગીષ્ટ વૃદ્ધ ઊંટ હોય ને એની ગતિ એ આફલો આખો કાફલો ચલાવવો કારણ કે એની ગતિ એ તમે નહીં ચાલો તો એ એકલું પડી જશે બાકીના બધા આગળ નીકળી જશે તો આજે સારું લાગશે આગળ પણ કાલે એ વિભાજન કરશે તમારા સમાજ આપણે આ રાષ્ટ્રીય એકતાના સંદેશ તરીકે આપણે દેશમાં લઈ જ શકીએ છીએ આપણા ઋષિઓએ આ જ વાત કરેલી છે આ જ ચિંતા કરેલી છે ગાંધીજીએ જે અંત્યોદય શબ્દ આપ્યો તો એ આ જ હતો અમારા મોરારી બાપુ સત્યપ્રમ કરુણાની ની જે કરે છેવાડાના માણસ માટે જ કરે છે બાપુને ક્યાં જરૂર છે હું તો કઉ હસ્તા બાપુ પોતે ટાપુ છે છે અમારે આખો સ્વતંત્ર ક્યાં કોઈની પાસે જરૂર પણ ભિક્ષા લેવા જાય ખાટલા ઉપર બેસી જાય ગરીબ ખેડૂત ની ઘરે જાય ડોશીમાની બાજુ બેસીને પલાઠો મારીને વાત કરવા માંડે કોઈ નાળિયેર વાળો તમે જોયું તું જયદેવભાઈ ને ખબર છે સાક્ષી છે નાળિયેર વાળાની આખી રેકડી બાપુએ ખરીદી પેલા ભાવ પૂછો અંદરથી થી પૂછાય બાપુ પોતે દેખાડા નહીં પછી જે ભાવ કીધું એ મુજબ પૈસા ચૂકીને આખી રેકડી ખરીદી ઓલો તો ગદગદ થઈ ગયો ખાવા કોણ અંદર ગાડીમાં શેઠ બેઠા છે કે જણે આખી રેકડીનો માલ લઈ લીધો પછી બાપુ નીચે ઉતરા તોરો તો કે બોવ મને ખબર હતું હું એમ નેમ આપી દેત તો કે બાપુ કે ના એમ નેમ નોતા જોતા એટલે જ પહેલા મેં નોતું કીધું પણ હવે આ તારા બધાય ઈ નાળીયરમાં એટલે લઈ લીધા છે કે તારે ફેમિલીમાં કોઈ છે છોકરા પત્ની રહેતે એટલે એ કીધું ઘર કે આજનો દી એના માટે તારે આપવાનો છે એટલે તો આ કમાતો હો ને આ તડકામાં ઉભો રહીને ત્યારે એના માટે જિંદગી નહીં કાઢી શકે એટલે મારે તો ઈચ્છા એમ હતી કે હું તને આજના દિન પૂરું કરી દઉં આગલા બે દિન પૂરું કરી દઉં તારા પરિવાર માટે થોડોક સમય કાઢ એને એમ લાગે ઘરમાં છેલ્લી વાત તમારી સામે આ મૂકીને જવું છે એટલે ઓડકાર તમને આવશે કદાચ ભોજન લેતા લેતા આ વાતના કે આપણા એક ભારતની અંદર ત્રણ ભારત વસે છે પહેલું ભારત જે છે આપણે એને અંગ્રેજીમાં કહેવું હોય તો ઇન્ડિયા એ કહીએ એ ગ્રેડ વાળું ભારત ન્યુઝ મેકર્સ અંગ્રેજીમાં બોલાય જેને તમે હેડલાઇનમાં જુઓ છો જેના માટે આપણે બધા ઊભા રહેવું પડે જે આવે તો આપણે એની સાથે સેલ્ફી ખેંચાવા માટે દોડા દોડી કરીએ સેલિબ્રિટીઓનું ભારત આ ઇન્ડિયા એ ક્રિમી લેયર ટોપ લેયર પણ ભારત ખાલી એનાથી નથી ચાલતું એ ચહેરો ખરો ભારતનો જાણીતો પણ માત્ર વિરાટ કોહલી થી ભારત નથી ચાલતું માત્ર આલિયા ભટ્ટથી ભારત નથી ચાલતું બીજું છે ઇન્ડિયા બી તમારા મારા જેવા જે એને ઓળખે એની વાતો કરે એના ઉદાહરણો આપે પાંચ પંદર જગ્યાએ એના પ્રો વાંચે Instagram માં ફોટો કરી આવે પ્રોફાઇલ જોલીને આ આપણે બી એ લેવલે ન પહોંચ્યા પણ ખબર તો છે કે દુનિયા કેવી ચાલે છે કેમ ચાલે છે આપણે બી પણ આ ભારતની અંદર એક ઇન્ડિયા સી છે સી એટલે નબળી કેટેગરી એમ નહીં હું એવું નજરે જોઉં છું ને તમે જોયું હશે કે આ એવા લોકો છે કે જે લોકો ગરીબ છે પણ ચોરી નથી કરતા ગરીબ છે પણ ભીખ નથી માંગતા પાંચ રૂપિયાની ધાણી વેચવા માટે સવારથી સાંજ લાગી આપણે મલ્ટીપ્લેક્સમાં માં ચારસો રૂપિયાની ધાણી ખાઈ જતા હશો અમદાવાદ જઈને સુરત જઈને મુંબઈ જઈને આ પાંચ રૂપિયાની ધાણી માટે છોકરાઓ છે એ આમથી આમ આમથી આમ રખડતા હશે પણ ખીસું નથી કાપતા